દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવત અને જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા પોલીસ પરિવારે અમીરગઢના ભાયલા ખાતે તિરંગા યાત્રા યોજી અને સીડ્સ બોલનું પ્લાન્ટેશન કરી પોલીસ પરિવાર અને જિલ્લા ખાતે તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં રક્ષાબંધન નિમિત્તે લોકો પર્યાવરણ, દેશ પ્રત્યે વધારે લાગણી, પ્રેમ તેમજ આપણા વડાઓએ પર્યાવરણ બાબતે શું કર્યું છે જેને લઈ આયોજન કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા વતી આ ટેકરીનું નામકરણ પોલીસ ટેકરી પણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાની ગિરિમાળામાં આજે પોલીસ પરિવાર દ્વારા ગામ નજીક આવેલ એક ટેકરી ખાતે તિરંગા યાત્રા અને સીડ્સ બોલનું પ્લાન્ટેશન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના જવાનો હાજર રહ્યા હતા. આ ટેકરી ખાતે 50,000 થી વધારે સીડ્સ બોલનું પ્લાન્ટેશન કર્યું છે. બનાસકાંઠા પોલીસ પરિવાર અને બનાસ ડેરી સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 5,150 સ્ક્વેર મીટરની રેન્જમાં સીડ બોલ પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે. રક્ષાબંધન નિમિત્તે દેશના પ્રધાનમંત્રીના ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અનુસાર પોલીસ પરિવાર અને બનાસ ડેરી દ્વારા આ અમીરગઢના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરેલા કાર્યક્રમને લઈ જિલ્લાના છેવાડાના માનવી સુધી પર્યાવરણ જાગૃતિનો મેસેજ પહોંચાડવા પ્રયત્નો જિલ્લા પોલીસ વડાએ કર્યા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે આપણા અરવલ્લી ગિરિમાળા કે જેને ગ્રીન કરવા સંબંધે બનાસ ડેરીના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં આજે રક્ષાબંધન નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની ભાયલા ગામની ટેકરી દત્તક લેવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોમાં દેશ પ્રત્યે વધારેમાં વધારે પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય જેને લઈ એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો પર્યાવરણને પણ સમજે અને પોલીસના આ મેસેજ જિલ્લાના દરેક માનવી સુધી પહોંચે જેના માટે થઈ આ ટેકરીને ખૂબ ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. મેરા દેશ કાર્યક્રમ સંબંધિત અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અનુસાર આપણા અરવલ્લી જે ગિરિમાળા આવેલી છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં આવી જે ગિરિમાળા આવેલી છે તેને ગ્રીન કરવા સંબંધી બનાસ ડેરીના ઉપક્રમે એક આજે કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે કે જેમાં આજે રક્ષાબંધન નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની આ ભાયલા ટેકરીને દત્તક લેવામાં આવી છે. તેનું નામકરણ પણ પોલીસ ટેકરી કરવામાં આવ્યું છે. અહીંયા 50,000 થી બી વધારે સીડ્સ બોલને આજે પ્લાન્ટ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા. આ સિવાય આજના દિવસે લોકોમાં દેશ પ્રત્યે વધારે વધારે એક લાગણી જન્મે, લોકોને શું આપણા વડવાએ કર્યું છે ખબર પડે તે માટે થઈને આજે એક તિરંગા યાત્રાનું ત્યાં આયોજન કરવામાં આવેલું હતું. એ સાથે સાથે પર્યાવરણને બી લોકો સમજે અને પોલીસનો આ મેસેજ આપણા જિલ્લાના દરેક માનવી સુધી પહોંચે એના માટે થઈ અને આજે આ ટેકરીને ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવનાર છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 100 જેટલી વિદ્યાર્થીની સાથે 3 બસો લઈને 200 કિલોમીટર દૂર આવેલ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પહોંચી હતી. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર રક્ષાબંધનને લઈને જવાનોમાં અનેરો ઉત્સાહ હતો અને જવાનો પણ પોતાની બહેનો ક્યારે રાખડી બાંધવા આવશે તેની રાહ જોઈને ફરજ નિભાવતા હતા. કોલેજની વિદ્યાર્થીની જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ નિભાવતા બીએસએફના જવાનોની પાસે પહોંચી તો બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. બનાસકાંઠા પાલનપુર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. પોતાનો ભાઈ દીર્ઘાયુ રહે અને સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરી હતી. 450 જેટલા કેદીઓને બહેનોએ બાંધી રાખડી અને પાલનપુરની આદર્શ હાઈસ્કૂલ શાળાની બાળાઓએ તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી. બનાસકાંઠાના ડીસામાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો. 5 દિવસમાં 150 થી વધુ ગાડી ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. 150 કારમાં લગાવેલ બ્લેક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો અને 5 દિવસમાં ટ્રાફિક પોલીસે 30,000 નો દંડ વસૂલ્યો છે. બનાસકાંઠા અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે મોટી જાનહાનિ થતા બચી હતી. અમદાવાદથી રાજસ્થાન જતી ખાનગી બસને ગંગાસાગર પાટિયા પાસે પાછળથી આવતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં બેઠેલા લોકોની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. બનાસકાંઠા પાલનપુર શહેર અને ગ્રામ વિસ્તારોમાં 4 દિવસ ધરોઈનું પાણી નહીં મળે. 1 થી 4 સપ્ટેમ્બર ધરોઈ જૂથ યોજનાનું પાણીનો સપ્લાય બંધ કરાશે. દાંતાના આંબાઘાટા ખાતે પાઇપલાઇનની કામગીરીને લઈ પાણી પુરવઠો બંધ રહેશે. પાણી પુરવઠા વિભાગે નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.